विद्यार्थी मित्रों, ऑनलाइन क्लास नी अंदर तमारू बधानु स्वागत छे। ऑनलाइन लेक्चर सुधीर सर बायोलॉजी चेनल मां पण तमारू हार्दिक स्वागत छे। हवे गईकाले आपणे पराग नलिका कई रीते वृद्धि पामे एना विशे आपणे अभ्यास कर्यो। परागरस त्रिकेसरना आंतर संबंधो विशेनो पण आपणे अभ्यास कर्यो हतो। हवे परागरस त्रिकेसरना आंतर संबंधोनी अंदर आपणे एवुं भणाता के जो संगत परागरज पराग नलिका ऊपर सॉरी पराग सन ऊपर स्थापित थाय तो एमांथी अणु अंकुरण पामे, जनन छिद्रमांथी पराग नलिका बहार आवे अने ए पराग नलिकानी अंदर परागरजना बधा द्रव्यो एनी अंदर ट्रांसफर पामे। ओके, अने ए ट्रांसफर पामे त्यारबाद एवुं पण भण्या हता के पराग नलिका छे अमुक कोषनी अंदर द्विकोषीय अवस्थाए मुक्त थाय अने अमुकनी अंदर बहुकोषीय अवस्थाए मतलब के त्रिकोषीय अवस्थाए मुक्त थाय। द्विकोषीय अने त्रिकोषीय अवस्थानी अंदर तमने एक बहु बेस्ट एक्जाम्पल आपू। द्विकोषीय अवस्था एटले शुं थाय तो के एक वनस्पति कोष होय अने एक जनन कोष होय अने त्रिकोषीय अवस्थानी अंदर फेर शुं होय तो के जे जनन कोषो छे ई पोते अर्धीकरण थी विभाजन पामी अने बे नरजन्युનું निर्माण करे एने कहेवामां आवे छे त्रिकोषीय अवस्था। ओके, हवे आपणने प्रश्न एवो थाय के पराग नलिका आपणे જોઈ હોય તો કઈ રીતે જોવું? જો કે તમારે 12મા ધોરણની અંદર એક પ્રેક્ટિકલ આવે છે બરાબર, એમાં પહેલું દેખો કે પરાગ નલિકાના અભ્યાસ માટેની પદ્ધતિ, તો હું તમને ઓરલી ખાલી કહી દઉં કે પરાગ નલિકાનો અભ્યાસ કરવો હોય તો 12માસી, જો કે એની અંદર તો ગલગોટો આપ્યો છે, 12માસી ગુલાબ જાસૂદ કોઈ પણનો તમે પુષ્પ લઈ શકો, પણ બહુ બેસ્ટમાં બેસ્ટ જો વિઝિબલ થતી હોય પરાગ નલિકા તો 12માસીનું એક પુષ્પ લેવાનું, એની અંદરથી વચ્ચેના ભાગમાંથી પરાગાસનને દૂર કરી નાખવાનું, ત્યારબાદ એની અંદર 10% મંદ એચસીએલ અને સુક્રોઝનું દ્રાવણ મૂકી અને 10-15 મિનિટ સુધી એને એમનેમ રહેવા દેવાનું, ત્યારબાદ એમાંથી પરાગ નલિકા વિકાસ પામતી આપણે ઇઝીલી માઇક્રોસ્કોપની અંદર જોઈ શકીએ બરાબર। તમારે જ્યારે સ્કૂલ સ્ટાર્ટ થશે ત્યારે આ પ્રેક્ટિકલ આપણે પ્રેક્ટિકલની અંદર અભ્યાસ કરશું બરાબર, બહુ જ ઇઝી છે। ઓકે, હવે નેક્સ્ટ ટોપિક છે કૃત્રિમ સંવર્ધન। કૃત્રિમ સંવર્ધન એટલે શું થાય તો કે જનરલી વનસ્પતિની અંદર સંકરણ કુદરતી હોય। કૃત્રિમ એટલે શું તો કે કૃત્રિમ સંકરણ એટલે કે આપણા દ્વારા થતું, માનવ દ્વારા થતું સંકરણ। એનો સૌથી વધારે ઉપયોગ ક્યાં થાય તો કે પાક સુધારણા કાર્યક્રમમાં। પાક સુધારણા કાર્યક્રમ એટલે શું થાય તો કે સુધારેલી પાકની જાતિઓ ઉત્પન્ન કરવા માટે જે જરૂરી છે એને કહેવાય કૃત્રિમ સંવર્ધન। હવે એનો મેઇન હેતુ શું તો કે અસંગત પરાગરજને રોકી અને સ્ત્રી કેસરને દૂષિત થતો અટકાવવા માટે। અસંગત પરાગરજ એટલે શું થાય તો કે ગઈકાલે આપણે ભણ્યા હતા ઘણી વખત પરાગાસન ઉપર એવી પરાગરજ સ્થાપિત થાય કે જે પરાગરજ સંગત ન હોય તો સ્ત્રી કેસર એનાથી દૂષિત થાય, કારણ કે જે પરાગરજ સંગત નથી એની ઉપર જો એ સ્થાપિત થાય તો સ્ત્રી કેસર માટે તો એ નકામી છે, તો ઈ જે જગ્યા રોકે એની અંદર જે સંગત પરાગરજ છે ઈ ત્યાં સ્થાપિત ન થઈ શકે એટલે સ્ત્રી કેસર દૂષિત થાય। તો કૃત્રિમ સંકરણની અંદર શું કરવામાં આવે તો કે અસંગત પરાગરજને રોકી અને સંગત પરાગરજ ને સ્થાપિત કરવાની પદ્ધતિ એટલે કહેવાય કૃત્રિમ સંકરણ। હવે આપણે જોઈએ કે કૃત્રિમ સંકરણની અંદર કેટલી પદ્ધતિઓ ઉપયોગી છે। બે પદ્ધતિ, એક આવશે ઇમેસ્ક્યુલેશન અને બીજી આવશે બેગિંગ। ઇમેસ્ક્યુલેશન એટલે શું થાય તો ગુજરાતીની અંદર એને કહેવામાં આવે છે વંધીકરણ। હવે વંધીકરણ વિશે હું તમને એક બેસ્ટ એક્ઝામ્પલ આપું, અહીંયા મેં એક પુષ્પ દોર્યું છે બરાબર, આ હું તમને આખે આખું ડ્રો કરીને ત્યાં સમજાવીશ। વંધીકરણ એટલે શું થાય તો કે ઘણી વખત એવું બને કે મોટા ભાગની વનસ્પતિની અંદર પુષ્પો છે ને એ દ્વિલિંગી છે। દ્વિલિંગી એટલે નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગ બે ધરાવે છે બરાબર। તો ઇમેસ્ક્યુલેશન ની અંદર શું કરવામાં આવે તો કે દ્વિલિંગી પુષ્પ છે ને એની અંદર આ પરાગાશય છે, આખું પુકેસર છે, ટૂંકમાં આ બંને પુકેસર છે। હવે પુકેસર પરિપક્વ થાય ને એ પહેલા ચીપિયાની મદદથી પરાગાશય ને કોઈ પણ પ્રકારના નુકસાન થાય ને એની વગર એ પુકેસરને બહાર ખેંચી લેવાનું, મતલબ કે પુકેસર છે ને એમાંથી પરાગરજ મુક્ત થવી જોઈએ નહીં, એટલે આ વનસ્પતિમાંથી પુકેસર તમે ચીપિયાથી બહાર કાઢી લ્યો ને એ પદ્ધતિને કહેવાય વંધીકરણ અથવા તો ઇમેસ્ક્યુલેશન। આનો શું ફાયદો થાય તો કે સમજી લ્યો કે અહીંયા પરાગાશય હોય તો પોતાની પોતાની પરાગરજ સ્થાપિત થવાનો ચાન્સ રહે, પણ જો ન હોય તો
तो चांस रहेतो नथी। एटले आ इमेस्क्युलेशन नी मददथी आपणे परागाशयने दूर करी नाखू। पछी शुं करवामां आवे तो के आ पुष्पनी अंदर खाली ने खाली क्यूँ पुष्प थई गयुं? आ तो के द्विलिंगी पुष्प नो कहेवाय। हवे आ पुष्प छे एकलिंगी थई गयुं, खाली मादा पुष्प थई गयुं। पछी ई पुष्पने कोथळी चढ़ाई देवानी माथे। एक आपणे परागाशन तो दूर करी नाख्युं, सॉरी परागाशय तो दूर करी नाख्युं। परागाशय दूर थई गयो एटले हवे शुं करवानुं? कोथळी चढ़ाई देवानी। कोथळी चढ़ावी दियो, एनुं रीजन शुं? तो के कोई अन्य वनस्पतिनी परागरज उड़ती उड़ती एनी उपर स्थापित न थई ने एटले कोथळी चढ़ावानी। એટલે આપણે આની ઉપર કોથળી ચડાવી દીધી, એટલે અન્ય વનસ્પતિની પરાગરજ છે એ આની ઉપર સ્થાપિત થાય નહીં। આ કોથળી સામાન્ય રીતે બેગિંગ બેગિંગ પદ્ધતિ કહેવાય, અને આ કોથળી છે ને કાગળની અથવા તો મીણિયા કાગળની હોય। પછી પુષ્પનો ધીમે ધીમે વૃદ્ધિ અને વિકાસ થાય। જ્યારે વિકાસ થાય અને એમાં પછી અમુક સમયે આ પરાગાશન છે ને ગ્રહણશીલ બને ને ત્યારે શું કરવાનું? કોથળીને હટાવી દેવાની, હટાવી અને એની ઉપર આપણે ઈચ્છિત પરાગરજ મતલબ ઈચ્છિત નર છોડ હોય ને એની પરાગરજનો છંટકાવ કરવાનો અને પાછી કોથળી પહેરાવી દેવાની। એટલે ફલનની પ્રક્રિયા થઈ, અને ઈ ફલનની પ્રક્રિયા થાય એટલે આપણે ઈચ્છિત લક્ષણ ધરાવતા ફળ મેળવી શકીએ। ખાસ કપાસની અંદર આ બહુ કરવામાં આવે છે। કપાસનું આપણે જે બિયારણ લઈએ છીએ ને, આપણે જો કે કપાસમાંથી જે નીકળવું હોય ને એ બિયારણ આપણે નથી વાપરતા, આપણે શું કરીએ છીએ તો કે કપાસની અંદર બિયારણ અલગથી લઈએ છીએ। એની અંદર આ ઇમેસ્ક્યુલેશન ને બેગિંગ પદ્ધતિ અપનાવવામાં આવે છે, બરાબર? જે પ્રાણીઓની અંદર ઈચ્છિત લક્ષણો ધરાવતા નર અને ઈચ્છિત લક્ષણો ધરાવતા માદા વચ્ચે જે સંકરણ કરવામાં આવે છે ને યાદ છે, બરાબર? હવે ઘણી વખત એવું બને કે કેટલાક પુષ્પો એક લિંગી હોય, ધારો કે પુષ્પ ખાલી માદા જ હોય, તો પ્રશ્ન એવો થાય કે એમાં ઇમેસ્ક્યુલેશન ની જરૂર? તો કે ના, એમાં ઇમેસ્ક્યુલેશન ની કઈ જરૂર નથી। ખાલી પુષ્પ ખીલે એ પહેલા એની ઉપર કોથળી પહેરાવી દેવાની, કારણ કે ઓલરેડી એની અંદર પુકેસર છે જ નહીં। પુકેસર હોય તો ઇમેસ્ક્યુલેશન ની જરૂર પડે, પણ એમાં તો પુકેસર છે નહીં, તો પુષ્પ ખીલે એ પહેલા એની ઉપર કોથળી ચડાવી દેવાની, એટલે અન્ય વનસ્પતિની પરાગરજ એની ઉપર સ્થાપિત થાય નહીં। પછી પુષ્પ ખીલે અને પરાગાશન ગ્રહણશીલ બને, હવે એનો ટાઈમ હોય, જે આ વસ્તુ જે વ્યક્તિ કરતા હોય એને ખબર હોય કે પરાગાશન ગ્રહણશીલ ક્યારે બને, મોસ્ટ પ્રોબેબલી વહેલી સવારે ગ્રહણશીલ બનતું હોય, તો એ સમયે શું કરવાનું? ઈચ્છિત લક્ષણો ધરાવતા પુષ્પની પરાગરજ ખેરી અને પાછી કોથળી પહેરાવી દેવાની, એટલે ઈઝીલી આપણે કૃત્રિમ સંકરણ કરી શકીએ, બરાબર? એટલે આ રીતે આ કૃત્રિમ સંકરણ સક્સેસફુલ છે। એક વસ્તુ હંમેશા યાદ રાખવી, કૃત્રિમ સંકરણ માટે બે પદ્ધતિ, એક વંધીકરણ અને એક કોથળી ચડાવી, એટલે ઇમેસ્ક્યુલેશન ને બેગિંગ। વંધીકરણ ઇંગ્લિશમાં ઇમેસ્ક્યુલેશન કહેવાય, કોથળી ચડાવીને ઇંગ્લિશમાં બેગિંગ કહેવાય। પણ જો પુષ્પ એકલિંગી હોય મતલબ કે ખાલી માદા હોય તો એમાં વંધીકરણ કરવાની જરૂર નથી, બરાબર? બે પદ્ધતિ કરવાની ક્યાં જરૂર છે? તો કે દ્વિલિંગી હોય ત્યારે, અને એકલિંગી હોય તો એમાં વંધીકરણની જરૂર નથી, ઓકે? ત્યાર પછી આપણે ભણીએ બેવડું ફલન। હવે જો કે આ તમે 11માં ધોરણની અંદર મોસ્ટ પ્રોબેબલી બધાય ભણી ગયા છો, કદાચ હું નો ચલાવું ને તો એ તમને બધાને આ થોડું ઘણું તો આવડે જ છે, અને મેં થોડું ઘણું આ આપણે જ્યારે ભ્રૂણપુટ ભણ્યા હતા ત્યારે મેં તમને આનો અભ્યાસ કરાવ્યો હતો। બેવડું ફલન કે શું? તો જો બેવડું ફલન એટલે શું થાય? તો કે અહીંયા એક આખી ફલિત ભ્રૂણપુટ છે। આપણે વાત કરી હતી કે જ્યારે પરાગરજ છે એ પોતે અંકુરણ પામે એટલે પરાગનલિકા લંબાવે, પરાગનલિકાની અંદર પરાગરજ છે એનું મુખ્યત્વે નરજન્યુ અથવા તો એમ પણ કહી શકાય વનસ્પતિક કોષ અને જનન કોષ એ પરાગનલિકા વહન પામે, ફરતું 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 ભ્રૂણપુટ સુધી જાય। ભ્રૂણપુટની અંદર તંતુમય ઘટકો આવેલા હોય જે સહાયક કોષમાં પ્રવેશ કરાવે, મતલબ કે આ જે ઉપરનો ભાગ રહ્યો ને આ સહાયક કોષમાંથી પ્રવેશ થાય, પ્રવેશ થાય એટલે સહાયક કોષનું વિઘટન થઈ જાય। હવે હું તમને પ્રશ્ન પૂછું કે પરાગનલિકા છે એમાં કેટલા નરજન્યુ આવ્યા? તો કે પરાગનલિકાની અંદર બે નરજન્યુ આવ્યા। કેટલા નરજન્યુ આવ્યા? બે, કારણ કે જનન કોષ હતો એ અર્ધીકરણની પ્રક્રિયાથી વિભાજન પામી ગયો, અને કેટલા નરજન્યુ આવ્યા? તો કે બે। હવે બે નરજન્યુ છે ને એમાંથી એક નરજન્યુ છે ને એ આંડ પ્રસાદન હોય ને, જો આમાં પાછી ઊંધી આકૃતિ આવી હોય, બીજા વખતે આપણે દોરી દેવા નીચે, એટલે શું કરશે? તો કે જેવી પરાગનલિકા ભ્રૂણપુટની અંદર પ્રવેશે ને એટલે સૌથી પહેલા અંડ પ્રસાધન આવે, એમાં બે સહાયક કોષો હોય ને એક અંડકોષ હોય, તો એ બે સહાયક કોષોનું વિઘટન થઈ જાય, બરાબર? એટલે વધ્યું શું? એક અંડકોષ। હવે એક અંડકોષ સાથે એક નરજન્યુ જોડાય, પરિણામે શું બનશે? તો કે ફલિતાંડ બની જશે, બરાબર? આ મેં લખ્યું છે કે એક અંડકોષ સાથે એક નરજન્યુ જોડાય એટલે યુગ્મન જ બન્યું અથવા તો ફલિતાંડ, જે કેવું છે દ્વિકીય, બરાબર? હવે વધ્યું કેટલું નરજન્યુ? એક, તો એ શું કરશે? તો કે જે બીજું છે ને નરજન્યુ
द्वितीय कोष केन्द्र साथ जोड़े मध्य अंदर जो द्वितीय कोष केन्द्र है ये नर्स न्यू जोड़े बराबर परिणाम शु बना तो पीईएन प्राइमरी एंडोस्पर्म न्यूक्लियस अथवा तो प्राथमिक भ्रूणकोष कोष केन्द्र जय पेलू जोड़ाण तो युग्म निर्माण एम द्वितीय जोड़ाण कहवा जो लिखू द्वितीय जोड़ाण शू काम द्वितीय जोड़ाण तो के एमा एक नर जन्यु जोड़ाणु अने एक मादा जन्यु एटले अंडकोष एटले एन प्लस एन बराबर टू एन थशे एटले ई जोड़ाण ने शू कहेवाय तो के द्वितीय जोड़ाण ज्यारे आया जे जोड़ाण छे ने तृतीय कीधु शू काम तो के द्विध्रुवीय कोष केन्द्र छे एटले ऑलरेडी आ छे ने टू एन तो हता प्लस एनी साथे एक नर जन्यु नो न्यूक्लियस जोड़ाण एटले केटला थया थ्री एन एटले ई जोड़ाण ने शू कहेवाय छे तृतीय जोड़ाण પછી આ પ્રતિધ્રુવીય કોષો છે એ આ ફલન થઈ જાય એટલે એનું શું થઈ જાય તો કે વિઘટન થઈ જાય એટલે વિઘટન બરાબર હવે જે યુગ્મરજ છે ને એ પોતે વિકાસ પામી અને એમાંથી શું બનશે તો કે ભ્રૂણ મેં લખ્યું છે જો યુગ્મરજમાંથી વિકાસ પામીને શું બનશે તો કે ભ્રૂણ અને પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્રમાંથી વિકાસ પામીને શું બનશે તો કે ભ્રૂણકોષ શું બનશે ભ્રૂણકોષ અથવા તો આને પ્રાથમિક ભ્રૂણકોષ કોષ પણ કહેવામાં આવે છે PEC प्राइमरी एंडोस्पर्म सेल बराबर એટલે આ રીતે અલગ અલગ થાશે પણ એક વસ્તુ હંમેશા યાદ રાખવી કે યુગ્મનજ બને એ જોડાણને કહેવાય દ્વિકીય જોડાણ અને ભ્રૂણકોષ બને એ જોડાણને કહેવાય તૃતીય જોડાણ બરાબર યુગ્મનજમાંથી ભ્રૂણ બને હવે પ્રશ્ન થાય ભ્રૂણકોષનું કામ શું તો ભ્રૂણ બને ને એટલે એને પોષણની જરૂર પડે અને પોષણ કોણ પૂરું પાડશે તો કે ભ્રૂણકોષ કોણ પૂરું પાડશે ભ્રૂણ પોષ બરાબર અને આ બેવડું ફલન શું કામ કહેવામાં આવે છે તો કે તમે જો પહેલા અંડકોષનું ફલન થયું અને બીજી વખત થયું દ્વિકીય કોષ કેન્દ્રનું મતલબ કે પહેલું ફલન થયું અહીંયા અંડકોષનું અને બીજું ફલન થયું દ્વિકીય કોષ કેન્દ્રનું એટલે બે વખત ફલન થાય છે એટલે આને કહેવામાં આવે છે બેવડું ફલન અને આ બેવડું ફલન છે ને એ આવૃત બીજધારી વનસ્પતિની લાક્ષણિકતા છે મતલબ કે ખાલી ને ખાલી આવૃત બીજધારી વનસ્પતિમાં જ બેવડું ફલન જોવા મળે છે અનાવૃત બીજધારી વનસ્પતિમાં ક્યાંય બેવડું ફલન જોવા મળતું નથી ઓકે તો આજના દિવસમાં આપણે અહીં સુધી રાખીએ નેક્સ્ટ આગળ આપણે પશ્વ ફલન ઘટનાઓ વિશે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણશું તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો તો આશા રાખીએ કે આ લેક્ચર બધાને પસંદ આવ્યો હશે વધુને વધુ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો શેર કરો અને વધારે ને વધારે જોતા રહો ત્યાં સુધી બધા ઘરે રહો સુરક્ષિત રહો જય હિન્દ જય ભારત